લોલોલ પાઠ પેલો શરણાઈ ઢોલક અને રંગ આપણે આજે ભણવાનો છે મજા આવશે ને બધાને સરસ હવે તો પહેલાં તો શરણાઈ ઢોલક અને રંગ એ શું છે કોણ કહેશે મને હા સરસ છોકરાઓ મસ્ત આન્સર આપ્યો બેટા હવે જો શરણાઈ એટલે એક મ્યુઝિકનું યંત્ર છે જે વગાડે બરાબર અને ઢોલક એ તો તમે બધાએ જોયું જ હશે જોયું છે ને હા એમ અને રંગ રંગ આપણે બધા હોળીમાં રમીએ છીએ ને હવે આપણે બધા એક સરસ મજાની કવિતા ગાશું ગીત છે મસ્ત મજાનું તમારે બધાએ પણ મારી સાથે ગાવાનું છે ચલો ફરો ફરો ને છોકરા જેમ ફરે છે ઉંદરડા ઉંદરડી તેમ ફરો ને છોકરા ફૂદરડી ફરે ચાંદો સૂરજ બે ઉંદર સૌ ઉંદરડી ફરો ફરો ને છોકરા ફૂદરડી ભાગો ભાગો ઉંદરડા ઉંદર તો વિદ્યાર્થી મિત્રો કેવી લાગી કવિતા ગમી ને બધાને આ કવિતામાં છે ને છોકરાઓ ચાંદો સૂરજને ઉંદરડા અને તારલીઓને ઉંદરડીઓ સમજી અને કલ્પના કરીને ઉંદર ઉંદરડીઓ કેમ ગોળ ગોળ ફુદરડી ફરે ને એવી રીતના તમે પણ ફૂદરડી ફરવાની વાત કરી છે તમને લોકોને આવડે છે ને ફૂદરડી ફરતા રમતા હશો ને બધા સરસ હવે એક વાર્તા સંભળાવું તમને બધાને વાર્તા ગમે ને છોકરાઓ તો વાર્તા છે એ ઉંદરની છે તમે બધા ઉંદર જોયા છે ને હા એ તમારા ઘરમાં ક્યારેક ક્યારેક આવી જતા હશે અને મમ્મી એને સામેની લઈને ઘરની બહાર કાઢતા હશે પાકો ને હા એમ તો આ વાર્તા છે ઉંદરની છે અને આપણે એ વાર્તા છે ભણવાની વાર્તાનું નામ છે વાસળી વાળો જે વાસળી વગાડતો હોય ને આ એ અને વાર્તા છે એ ઉંદરની બરાબર તો એક ગામ હતું એમાં ઘણા બધા ઉંદર રહેતા હતા બગીચામાં કબાટમાં પેટીમાં જ્યાં તમે જુઓ ત્યાં ઉંદર ખૂબ જ ઉંદરનો ત્રાસ હતો કોઈને શાંતિથી રહેવા ન દે કોઈને જીવવા ન દે કોઈને સુવા ન દે કોઈને રમવા ન દે બધા જ લોકો ઉંદરથી ખૂબ જ કંટાળી ગયા હતા જ્યાં જુઓ અહીંયા ચૂં ચું ચૂ ચૂં ચું બીજી કોઈ વાત જ નહીં બધા લોકો કે હવે આનો કંઈક રસ તો કરવો પડશે કેમ કે ઉંદરોનો ત્રાસ દિવસે દિવસે વધી જ વધતો જાય છે ત્યારે એક દિવસ એ ગામમાં એક વાજળીવાળો આવ્યો એ વાજળીવાળો આવ્યો ને એનો જરાકમથી દાઢી હતી લાંબા લાંબા વાડ હતા લાલ લાલ ટોપી પહેરી હતી અને પીળો ડગલો એટલે કે કુર્તો પહેર્યો હતો પછી બધા લોકો એને ઉંદરોના ત્રાંસની વાત કરીને કીધું કે તમે બધા ઉંદરોને કાઢી દેશો તો અમે તમને હજાર રૂપિયા આપશું પછી વાછડી એ રસ્તા વચ્ચે ઉભા રહી અને વાસડી વગાડવાનું ચાલુ કર્યું તો બધા જ ઉંદરો ગમે ત્યાં હતા અને ત્યાંથી બહાર નીકળી અને વાસડી સાંભળતા સાંભળતા નાચતા કુદતા વાસડીવાળાની પાછળ ચાલવા લાગ્યા તા ચાલતા રસ્તામાં નદી આવી તો વાંડીવાડો નદીમાં ઉતર્યો પાછળ પાછળ બધા ઉંદરો પણ નદીમાં ઉતર્યા અને એમાં ડૂબી ગયા બધા લોકો ખૂબ જ ખુશ થયા કે હવે અમને ઉંદરોના ત્રાસમાંથી મુક્તિ મળી ગઈ પણ ગામ લોકોએ એને હજાર રૂપિયા આવવાની આપવાની ના પાડી દીધી કે આ ઉંદર મરવાના થોડી હજાર રૂપિયા હોય બધા કે છાનુંમુનો ચાલતો હતો ચા અહીંથી નીકળી કે એટલે વાછરીવાળાએ શું કર્યું ફરીથી વાછડી કાઢી અને વગાડવાનું ચાલુ કર્યું પછી તો પૂછવું જ શું એક છોકરું બહાર નીકળું બીજું નીકળો એમ કથાક આખા ગામના છોકરાઓ બહાર નીકળ્યા અને વાસડીવાડાની પાછળ પાછળ ચાલતા થયા બધા નદી તરફ આગળ જતા ગયા વાસડીવાડાની પાછળ પાછળ છોકરાઓની રોકવાની બધાએ ટ્રાય કરી પણ કોઈ છોકરું રોકાણું નહીં બધા મૂંઝાણા હવે કરવું શું પછી છોકરાઓ બી નદીમાં ડૂબે એ પહેલાં બધા લોકો નદી પાસે ગયા અને વાસડીવાડાને રોકી અને એના હકના એને હજાર રૂપિયા આપી દીધા અને વાસળીવાળો એ રાજી ખુશીથી પોતાના પૈસા લઈ અને બીજે ગામ ચાલતો થયો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનું અધ્યયન ચાલુ કરીએ પેજ નંબર પાંચ કાઢો બધા પેલું છે સાચું ખોટું તેમાં તમારે સાચા વાક્યમાં સાચું અને ખોટા વાક્યમાં ખોટું બોલવાનું છે દાખલા તરીકે ઉંદરો કોઈને ઊંઘવા ન દેતા હતા સાચું કે ખોટું કોણ જવાબ દેશે હા સરસ હવે બાળ મિત્રો પેજ નંબર છ કાઢો બધા એમાં જો પેલો પ્રશ્ન છે એમાં શું કરવાનું ખબર તમારે કે ઉપર જે વાક્ય આપ્યું છે ને એનો સમાન અર્થવાળું બીજો બે વાક્ય તમને એ પછી એમાં જેનો સમાન અર્થ હોય એ તમારે ગોતવાનો જેમ કે ચારે કોર હો હો તો એનો બીજો અર્થ શું થશે કે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા તો એ વાક્યની સામે તમારે સાચાની નિશાની કરવાની છે અને પ્રશ્ન સાત ખૂટતું લખો એટલે તમને અહીંયા ત્રણ વાક્ય આપ્યા છે એ વાક્યમાં અમુક અમુક શબ્દો ખૂટે છે એ તમારે ગોતીને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા આપણું વર્ક પૂરું કરીએ ફરી પાછા કાલે મળશું જય શ્રી કૃષ્ણ આવજો બધા મજામાં ને